સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં, હું છું આપની સાથે હેતલ ભગત. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળીને કલરાજ મિશ્રાએ ભવ્યતા અનુભવીને સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલકને પણ રાજ્યપાલશ્રીએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ હેમ ભટ્ટ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેક્ટર અભિષેક સિંહા દ્વારા રાજ્યપાલ કલરાજ મિશ્રને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુલાકાત પોથીમાં પોતાનો અનુભવ નોંધતા રાજ્યપાલ કલરાજ મિશ્રાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ખરેખર અદભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે અને ઇજનેરો અને આ નિર્માણમાં સંકળાયેલા તમામને હું અભિનંદન પાઠવું છું. રાજસ્થાનના રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ, નાયબ કલેક્ટર અભિષેક સિંહા, જિલ્લા વહીવટીતંત્રના નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, પ્રાંત અધિકારી ડોક્ટર કિશન નાન ગઢવી અને નાયબ પોલીસ અધિક્ષક PR પટેલ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.